नमस्कार दर्शक मित्रों, फरी एक वार स्वागत है आपनो कार्यक्रम आजना अतिथि में। आजना अतिथि में अमारा स्टूडियो नी अंदर अतिथि बन्या छे नरोडा मुठिया वोर्ड ना काउंसिलर अने अमदावाद शहर म्युनिसिपल कॉर्पोरेशन में सॉलिड वेस्ट ना चेयरमैन श्री वल्लभ भाई पटेल। वल्लभ भाई स्वागत है आपनो कार्यक्रम में। वल्लभ भाई, सॉलिड वेस्ट कमिटी ना चेयरमैन तरीके लगभग एक वर्ष पूरु थवा आव्यु। अमदावाद शहर में જ્યારે પણ ગંદકીની વાતો નીકળે છે તો સોલિડ વેસ્ટ કમિટીને ખાસ કરીને એની ઉપર આક્ષેપ થાય છે। સોલિડ વેસ્ટ કમિટી એક્ઝે કામ શું કરે છે? ખાસ તો દેવાંગભાઈ તમે કીધું કે ભાઈ આક્ષેપો થાય છે, આક્ષેપો તો જે લોકો કામ નથી કરતા એવા લોકો જ આક્ષેપો કરે છે, વાસ્તવિકતાનો એ લોકોને ખરેખર ભાન હોતું નથી। સોલિડ વેસ્ટ કમિટીની કામગીરી બે ભાગમાં વહેંચાયેલી છે। એક કન્ઝર્વસી વિભાગ હોય સોલિડ વેસ્ટમાં, જે ડેલી રોજ સવારે પોળોમાં, રસ્તાઓમાં, જાહેર માર્ગો સફાઈનું કામગીરી કરતી હોય છે, એ અમદાવાદ શહેરની અંદર તમામે તમામ વિસ્તારોની અંદર આપણા સફાઈ કામદારો આ કામગીરી કરતા હોય છે। લગભગ 7,000 થી 7,500 સફાઈ કામદારો આ કામગીરી સવારે અને સાંજે બંને પાલીમાં આ કામગીરી ચાલતી હોય છે। એ સવારની કામગીરી અને બપોરની જે સફાઈની કામગીરી હોય છે, તદઉપરાંત બીજી કામગીરીમાં જે પબ્લિક ટોયલેટ, મરેલા જાનવરો, આ જે કંઈ ન્યુસન્સ જગ્યાઓ, આ પણ એક કામગીરી કરવામાં આવતી હોય છે। તદઉપરાંત સોલિડ વેસ્ટ વિભાગે જે અમદાવાદ શહેરની અંદર પબ્લિક હેલ્થ સુપરવાઇઝરો જે જગ્યાઓ નક્કી કરેલી, અમારી જે ફિક્સ કચરા પેટીઓ હોય છે, એ કચરા પેટીઓ પર આ સફાઈ કામદારો દ્વારા જે કચરો એકત્ર કરવામાં આવે છે, આ તમામ કચરો સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા એના મોટા વાહનો દ્વારા એને નક્કી કરેલી ડમ્પિંગ સાઇટ ઉપર પહોંચે, જગ્યા ઉપર જે તે સ્થળેથી ઉપાડીને જે નક્કી કરેલી જગ્યા પર સોલિડ વેસ્ટ વિભાગ કરતો હોય છે। આવી જગ્યાઓ અમારી પાસે લગભગ 700 જેટલી છે અમદાવાદ શહેરમાં, 700 જગ્યાએથી ઉપાડવા માટેની કે નાખવા માટેની? ઉપાડવા માટે। ઓકે, 800 જેટલા અમારા લોખંડના કન્ટેનરો છે, એના માટે પૂરતા જરૂરી વાહનો છે, અને આ સુએજ ફાર્મ જોડે અમારી ડમ્પ સાઇટ છે, ત્યાં આગળ આ કચરો બધો લઈ જવામાં આવે છે। કુલ કેટલા કર્મચારીઓ સોલિડ વેસ્ટ વિભાગની અંદર? સોલિડ વેસ્ટ અને હેલ્થ વિભાગ આમ સંયુક્ત રીતે કામ કરતો હોય છે, એમાં મેં કીધું એમ 7,000 જેટલા સફાઈ કામદારો હશે, અને બીજો લગભગ 500 લોકોનો સ્ટાફ હશે, જેમાં એક પબ્લિક હેલ્થ સુપરવાઇઝર આવે, એક સેનેટરી ઇન્સ્પેક્ટર આવે, બે સેનેટરી સબ ઇન્સ્પેક્ટરો આવે, અને એની ઉપરનો પણ સ્ટાફ SS બધા લોકો આવતા હોય છે। કુલ મિલાઈને આટલો આ પ્રમાણેની કામગીરી 7,000 થી 8,000 જેટલા લોકો આ કામગીરીમાં રોકાયેલા હોય છે। વલ્લભભાઈ, 700 થી 800 જગ્યાએથી કચરો ઉપાડવાની કામગીરી થાય છે, એટલે કે 700 થી 800 જગ્યાએ કદાચ બની શકે કે એક જગ્યાએ બે કન્ટેનર પણ મૂકેલા હશે, એક જગ્યાએ બે હોય, એટલે લગભગ સ્થળ 500 જેટલા સ્થળ કહી શકાય, વધારે 500 થી 700 જેટલા, 700 જેટલા સ્થળ છે, 700 જેટલી જગ્યાઓ છે। ઓકે, 700 સ્થળ ઉપર જ્યાં 800 જેટલા કન્ટેનર પડ્યા છે, પરંતુ એક કન્ટેનર જ્યાં પડ્યા હોય છે, એક કન્ટેનર જ્યારે ઉપાડતી વખતે આપનું જે પણ વાહન આવે છે એ સમયે પણ પૂરી રીતે સાવચેતી રખાતી નથી, જેના કારણે કદાચ 10 થી 15% કચરો ત્યાં ને ત્યાં જ પડ્યો હોય છે, તો એના માટે કોઈ દિવસ આપ ચેરમેન તરીકે? હા, એના માટે પણ અમે લોકો ચેકિંગ કરી છે, અમારી પૂરતી વ્યવસ્થા છે, બે કન્ટેનર વચ્ચે અમે એક સફાઈ કામદાર મૂકીએ છીએ, પણ જે કંઈ સફાઈ કામદારો પ્લસ બહારથી સોસાયટીના કે અન્ય કર્મચારી મિત્રો જે કચરો લઈને આવતા હોય છે, એમની પણ પૂરેપૂરી જવાબદારી છે, એ લોકો કન્ટેનરમાં કચરો નાખતા નથી અને બહાર ફેંકીને જતા રહે છે। અમારો સફાઈ કામદાર બે કન્ટેનર વચ્ચે એક સફાઈ કામદાર હોય છે, એને બે નજીકની બંને કન્ટેનરો સોંપેલા હોય, એટલે આ લોકો અહીંયા કચરો નાખે તો એ પેલા કન્ટેનર પર હોય, એટલે એમાં આપણી પણ થોડી પબ્લિકની પણ એમાં જાગૃતિની જરૂરી છે, અને નહીં તો કોર્પોરેશને આ વ્યવસ્થા પૂરી કરેલી છે। અમદાવાદમાં ઘણા સ્થળ એવા છે કે જ્યાં એક કરતાં વધુ કન્ટેનર્સ આપના પડેલા હોય છે, મીન્સ સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી કન્ટેનર મૂકેલા હોય છે, પરંતુ એમાં સૌથી વધુ જે કદાચ અમને ફોન કોલ્સ દ્વારા પણ સિટી ન્યૂઝને જાણ કરી છે કે પ્રેમ દરવાજાની બહાર જ્યાં ફ્રૂટ માર્કેટ આવેલું છે, ફ્રૂટ માર્કેટથી લઈને પ્રેમ દરવાજા એની વચ્ચે જે સિંગચણાની દુકાનની પછી લગભગ 5 થી 6 કન્ટેનર પડેલા છે, સૌથી વધુ ગંદકીના નિકાલ માટેની ફરિયાદો કોર્પોરેશનમાં થયેલી છે, પરંતુ હજી સુધી આટલા વર્ષોથી એનો કોઈ હજી પ્રોપર નિકાલ નથી આવ્યો।
અત્યારે તમે જે કીધું બિલકુલ સાચી વાત છે કે છેલ્લા બે મહિનાથી વરસાદની પરિસ્થિતિના કારણે જે સુએજ પંપ પર અમારી ડમ્પ સાઇટ છે ત્યાં આગળ ટોટલ પાણી ભરાઈ ગયું, એટલે જે કચરો લઈને કન્ટેનરો લઈને જે ગાડીઓ જાય ત્યાં અમારી કેટલીક ગાડીઓની પેલી શાફ્ટ ક્રેન્ક ને બધું તૂટી ગયેલું, જેથી કરીને ત્યાં વાહનો જઈ નતા શકતા, તો ઉપાડવામાં ચોક્કસ પ્રોબ્લેમ હતો. અત્યારે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. કન્ટેનર ઉપાડીને લઈ જતી વખતે તો 10-15% કચરો પડેલો જ હોય છે. ના, કન્ટેનર તો અત્યારે પેક જ આવે છે, એના ઉપરથી પેકિંગ કરવામાં આવે છે. હું આપના શબ્દો કહું છું કે લોકો નીચે નાખી જાય છે, એ તો બહાર સાઈડમાં જે નાખે, હા સાઈડમાં નાખી જાય છે, પરંતુ સામાન્ય પ્રજા તો એવું સમજે છે કોણ નાખવા આવ્યું એ કોઈએ જોયું નહોતું, પરંતુ અહીંથી કન્ટેનર ઉપડી ગયું પણ છતાં પણ હજી નીચે કચરો છે. એવી જ રીતે જે અંદર સોલિડ વેસ્ટ એટલે કે દુર્ગંધ મારતો કચરો જોવાનો છે, આપે કીધું તે પ્રમાણે ઉપરથી બંધ હોય છે, છતાં પણ રોડ ઉપર ક્યારેક એવા દ્રશ્યો જોવા મળે છે કે કન્ટેનર વાહનમાં જતું હોય છે અને કચરો નીચે પડતો હોય છે. એવા દ્રશ્યો તમે જેમ કીધું એમ એવા જોવા મળતા હશે, પણ જે કન્ટેનરો જે ખુલ્લી ગાડીમાં કચરો જાય છે એમાં ક્યાંક ક્યાંક આવા પ્રોબ્લેમો બને છે, અને કન્ટેનર ક્યાંક ઢાંકણું તૂટી ગયું હોય તો એવા બી ક્યાંક પ્રોબ્લેમો છે, એનું પણ અમે ચેકિંગ કરાવી અને એના માટે પણ નિકાલ કરવાની વ્યવસ્થા ચોક્કસ કરીશું, અને કોઈ સૂચન હશે આપનું તો એને પણ ધ્યાનમાં લેવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેકે દરેક ડિપાર્ટમેન્ટની અંદર આધુનિકીકરણ થઈ રહ્યું છે. ટેક્સ ડિપાર્ટમેન્ટમાં પણ ઘણા બધા સુધારા આવ્યા છે, ઓક્ટ્રોયમાં પણ સુધારા આવ્યા. સોલિડ વેસ્ટ જે કમિટી છે એના કર્મચારી દ્વારા થઈ રહેલી કામગીરી, એની અંદર હજુ આધુનિકીકરણની જરૂર છે ખરી? વલ્લભભાઈ, આ વિષયની ચર્ચા કરીશું આપણે એક નાનકડા બ્રેક પછી. Now, City Cable operators also provide instant broadband connectivity. Zamane se kadam aage. Zamane se ek kadam aage. Best service, best price. Zamane se ek kadam aage. City Broadband. Hamesha aapke saath chalta rahe. City Broadband. Zamane se ek kadam aage. દર્શક મિત્રો, બ્રેક પછી આપ બધાનું સ્વાગત છે કાર્યક્રમ આજના અતિથિમાં, અને આજે અમારા સ્ટુડિયોમાં અતિથિ બન્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ કમિટીના ચેરમેન વલ્લભભાઈ. વલ્લભભાઈ, આધુનિકીકરણની વાત ચાલતી હતી બ્રેક પહેલા, તો સોલિડ વેસ્ટ કમિટી ડિપાર્ટમેન્ટ હજી શું આના માટે બીજું વિચારી રહી છે કે પ્રજાને વધુ સારી રીતે સગવડ આપી શકાય, એટલે કે એમની ગંદકી દૂર કરવા માટેના જે પ્રયત્નો છે એમાં કઈ મોડર્નાઇઝેશનની? ખાસ કરીને તો જે પ્રમાણે સફાઈમાં અત્યારે માણસો દ્વારા જે સફાઈ કરવામાં આવે છે, સફાઈ કામદારો દ્વારા, અત્યારે મેગા સિટીને ધ્યાનમાં લઈ મોટા મોટા શહેરોની અંદર મશીનરી દ્વારા પણ સફાઈ કરવામાં આવતી હોય છે. એ દિશામાં પણ આપણે વિચારી રહ્યા છીએ, અને રાત્રે સફાઈ માટે જે રોડ સ્વીપિંગ મશીનો આવે છે, રાત્રે મોટા મોટા રસ્તાઓ એ સાફ કરી શકે એવા મશીનો લાવવાનું પણ આપણે વિચારી રહ્યા છીએ કોર્પોરેશનમાં. અને જે ભારતીય જનતા પાર્ટીએ જે નવું બજેટ મૂક્યું હતું એમાં 40 કરોડ રૂપિયા જેટલી રકમ આ સોલિડ વેસ્ટ વિભાગને કઈ રીતે આધુનિકરણ કરવું એ દિશામાં 40 કરોડ રૂપિયા જેટલી રકમ ફાળવી હતી. બીજું, ખાસ કરીને જે કચરો નાખવા માટે છે, ધારો કે અમદાવાદ શહેરની કોઈ પણ જગ્યાએ કચરો નાખીએ આપણે, કોઈ પણ સાઈડે ડમ્પ સાઈડ જ્યાં પણ નક્કી થાય, પણ ત્યાં નજીકની આજુબાજુમાં પબ્લિકને એટલી બધી ફરિયાદો આવતી હોય છે કે ભાઈ એ અહીંયા દુર્ગંધ મારે છે, એવા બધા ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. તો ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે આપણે એની એક લેન્ડફિલ સાઇટ બનાવવાનું એના ટેન્ડરો પણ કાઢી નાખ્યા છે, અને એ કચરો નાખ્યા પછી એ સાઇટને કચરાને આખું પેકિંગ કરવામાં આવે આરસીસીથી, એના ટેન્ડરો પણ કોર્પોરેશને કાઢી દીધા છે, અને ટૂંક સમયમાં આજે ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે કચરો નાખવાની લેન્ડફિલ સાઇટ આપણે શરૂ કરી શકીશું.
વલ્લભભાઈ, ખાસ કરીને આપે જે કીધું એ જ પ્રમાણે કે ઘણા લોકોની ફરિયાદો છે દુર્ગંધ મારતી હોય છે, કન્ટેનર મૂકવા જતી વખતે રાતોરાત પૂછ્યા વગર સીધા મૂકી દેવામાં આવે છે, પછી ફરિયાદો કરે કે અમને આજુબાજુવાળા પરેશાન, એ ક્યારે સાંભળવામાં નથી આવતું. ત્યાં ઘણી બધી એવી જગ્યાઓ છે, રાતોરાત પૂછ્યા વગર મૂકી દેવા એટલે એની જગ્યાઓ પહેલેથી ફિક્સ કરેલી જ હોય છે. એ લોકલ જે અમારા પબ્લિક હેલ્થ સુપરવાઇઝર હોય છે એમને આ જગ્યાઓ નક્કી કરેલી હોય છે. હવે તો રાત્રિ દરમિયાન કામ ચાલતું હોય ત્યારે તો કોઈ હાજર તો હોય નહીં, એ ડ્રાઈવર મૂકવા જતો હોય મૂકીને આવતો રહેતો હોય. પણ એ ફરિયાદો કાઉન્સિલર મિત્રોને મળતી હોય છે કે ભાઈ આ અમારી બાજુ મૂક્યું છે, આ નજીક મૂક્યું છે, આ ફ્લેટથી નજીક છે. તો એ કાઉન્સિલરો અને અધિકારીઓ પબ્લિક સાથે મળીને એનો સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરતા હોય છે. આપે કીધું તે પ્રમાણે રાત દરમિયાન રોડ સાફ કરવાની એના માટે આપ વિચારી રહ્યા છો, મીન્સ આપનું તંત્ર વિચારી રહ્યું છે કે વધુ આધુનિક સાધનો લાવીને એને સાફ કરવા. મહત્તમ એવું દેખવામાં આવે છે કે અમદાવાદ શહેરના સિલેક્ટેડ રોડ ઉપર વધુ ધ્યાન રાખવામાં આવે છે અને અમુક રોડ એવા ને એવા જ છે. તમે આધુનિક એનથી આગળ વધીને કહું તો કેન્દ્ર સરકારના પ્રાઇમ કેન્દ્ર સરકારના આપણા પોલ્યુશન ડિપાર્ટમેન્ટે આ કચરાને કેવી રીતે ડમ્પ કરો એના માટે સાયન્ટિફિકલ સાઇટ બનાવવાનું પણ આખા દેશના બધા મહાનગરોને સૂચન કરેલું છે. એ દિશામાં પણ આપણું કોર્પોરેશન વિચાર્યું છે અને એની પણ કાર્યવાહી અત્યારે એની આખી ડિટેલ કોર્પોરેશનમાં તૈયાર થઈ ગઈ. નહીં વલ્લભભાઈ, મારો પ્રશ્ન એનો હતો, મારો પ્રશ્ન એ હતો સીજી રોડ દિવસમાં 4 વાર સાફ થાય પરંતુ બીજો કોઈ રોડ હોય તો એની ઉપર દુર્લક્ષ છે. એવું નથી, શહેરના જે મેઇન હાર્ટ હોય, જે મેઇન રસ્તાઓ હોય, સ્વાભાવિક છે કે આશ્રમ રોડ છે, રેલવે સ્ટેશન છે, એરપોર્ટ છે, જે રસ્તાઓ પર બહારથી પણ પબ્લિકની અવર જવર વધારે હોય તો એની પ્રાયોરિટી તો ચોક્કસ એને આપવામાં આવતી હોય છે. અને બીજા રસ્તાઓ નહીં સાફ કરવા એવું પણ નથી હોતું, બાકીના બધા રસ્તાઓ પર ડે ટુ ડે કામગીરી ગોઠવેલી જ હોય છે સફાઈ માટેની. પણ આ જે મેઇન મુખ્ય રસ્તાઓ હોય એને વિશેષ ધ્યાન આપવામાં આવે છે. પૂર્વ વિસ્તારનું આપ પ્રતિનિધિત્વ કરો છો, પૂર્વ વિસ્તારનું નરોડા મુઠિયા વોર્ડ, અને ફરી એકવાર કદાચ નરોડા મુઠિયા વોર્ડ એટલે આપ જે પાર્ટીમાંથી ચૂંટાઈને આવો છો એ પાર્ટીનો ગઢ કહેવાય છે, ભારતીય જનતા પાર્ટીનો ગઢ. ક્યાંક એવું ફીલ થાય છે ખરું કે પૂર્વ વિસ્તાર સાથે અન્યાય થાય છે? પૂર્વ વિસ્તાર સાથે અન્યાય થાય છે એવું 5 વર્ષ પહેલા એટલે ગઈ ટર્મમાં મને ચોક્કસ લાગતું, પણ જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે કોંગ્રેસના 5 વર્ષના શાસનમાં પૂર્વ વિસ્તારમાંથી એ મેયર પણ પૂર્વ વિસ્તારમાંથી આવ્યા, સ્ટેન્ડિંગ ચેરમેન પણ આવ્યા, પણ આ વિસ્તારને પૂરતું ધ્યાન નહોતું આપવું. પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીએ સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યારે લોકલાડીલા મુખ્યમંત્રીએ ચોક્કસ એવું અમને વચન આપ્યું હતું અને અમદાવાદ પૂર્વની પટ્ટીની પ્રજાને પણ વચન આપેલું કે હું પૂર્વ અને પશ્ચિમનો ભેદ મેટાઈશ. એ દિશામાં અત્યારે કોર્પોરેશનનું તંત્ર આગળ વધી રહ્યું છે. પૂર્વ વિસ્તારની તાતી, કારણ કે આપને તો 10 વર્ષ થઈ ગયા, આઈ થિંક 2000 અને 2005ની ચૂંટણી આ બંને લગભગ 6-7 વર્ષ અને સક્રિય રાજકારણમાં કેટલા વર્ષ, પૂર્વ વિસ્તારમાં ભલે 13 વર્ષનું ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું, વચ્ચે 5 વર્ષ દરમિયાન કોંગ્રેસનું શાસન આવ્યું, અગેઇન ફરી પાછી સત્તાના સૂત્રો ભારતીય જનતા પાર્ટી, પૂર્વ વિસ્તારને વલ્લભભાઈ પટેલ ને શું લાગી રહ્યું છે કે પૂર્વ વિસ્તારને શેની જરૂરિયાત છે? પૂર્વ વિસ્તારની અંદર ખાસ કરીને નારોલથી નરોડા હાઈવે જે 200 ફૂટનો હાઈવે છે, તમે અત્યારે પણ હાઈવે પર જાઓ તો લગભગ 30% જેટલો ભાગ પાકો છે, બાકીનો બધો ભાગ કાચો છે. અને આ આખા પટ્ટાની અંદર ગંદકી કોઈ દેખાતી હોય તો નરોડાથી નારોલ હાઈવે પર છે અને આ હાઈવે પરથી જ આખા શહેરનો ટ્રાફિક એટલે કે ગાંધીનગર ગંદકી અગેન આપનું જ ડિપાર્ટમેન્ટ આવ્યું છે. હા, પણ એ જ્યાં સુધી એને પૂરો પાકો કરવામાં ના આવે ત્યાં સુધી એ બધા પ્રોબ્લેમ સોલ્વ થવાનું નથી. તો એ દિશામાં પણ અમે લોકોએ એની આખી કાર્યવાહી ટેન્ડર આ તે બધું ચાલી રહ્યું છે અને નારોલથી નરોડા સુધીનો રોડ કમ્પ્લીટલી ડેવલપ કરવાનો. બીજી શેની જરૂરિયાત? હજી એક જરૂરિયાત આપણા પૂર્વના પટ્ટામાં ખારીકટ કેનાલનો ટોટલ રિનોવેશન, બંને સાઈડે રોડ અને સ્ટ્રીટ લાઇટ, આ એક મોટી જરૂરિયાત જે 10 વોર્ડને ઇફેક્ટ કરે એવી વસ્તુ આ છે. રોડ સ્ટ્રીટ લાઇટ અને કેનાલ રિનોવેશન એટલે જે જ્યાં તૂટી ગયું હોય તે લાઇનિંગ કામ બાકી હોય એ બધું કરવાનું જેથી કરીને પાણી બહાર બી ના આવે, લોકોના ઘરોમાં ના ભરાય. એ બધી પૂર્વ વિસ્તારના ત્રીજી એક સમસ્યા પૂર્વ વિસ્તારમાં કે સ્ટોર્મ વોટર લાઇન કે જ્યાં વરસાદી પાણી ભરાવાના જે સ્પોટો છે
માં કેટલાક ભાગોમાં તો આપણે સ્ટોમવોટર લાઈનો નાખી. ધારો કે હું તમને મારા વોર્ડની વાત કરું તો નરોડા મુઠિયામાં મારા 4-5 સ્પોટ એવા હતા, એક સૂતરના કારખાના, એક ગિયાનગર, યુનિયન બેંક પાસે, આવા વળિયાકાકા સર્કલ, એ સ્પોટ ઉપર વર્ષોથી પાણી ભરાતું. પણ મેં એ ગઈ ટર્મમાં અધિકારીઓ સાથે બડી મિટિંગો કરી અને નરોડા તળાવમાં એનું લાઈનો અમે જ્યારે આ સ્પોટ ઉપરથી નાખી, જેથી આજે આટલો બધો વરસાદ અમદાવાદ શહેરમાં પડ્યો, મારા વિસ્તારમાં પણ સાયકલ લઈને માણસ ફરી શકે એવી પરિસ્થિતિ નરોડા મુઠિયા વોર્ડમાં હતી. એટલે આપના કહેવા પ્રમાણે આપે તો પ્રયત્ન કરી લીધા. હા, મારા વિસ્તારમાં તો એનો મને પૂરો સંતોષ. પૂરો વિસ્તારમાં જે ફૂટે છે, વિસ્તારમાં પણ જે જે જગ્યાએ બાકી છે એના કેટલાક ટેન્ડરો આ તે બધું નીકળી ગયું છે, એ પણ લાઈન વલ્લભભાઈ એટલે કરાવી શકે કે વલ્લભભાઈ સ્ટ્રોંગ હતા એટલે બજેટ લઈ આવ્યા. વલ્લભભાઈ બધા સ્ટ્રોંગ હોય યાર. વલ્લભભાઈ ચર્ચા ચાલુ રાખીશું, પરંતુ લઈ લઈએ એક નાનકડો બ્રેક. Now, City Cable operators also provide instant broadband connectivity. Zamane se kadam aage. Zamane se kadam aage. Best service, best price. Zamane se kadam aage. City Broadband. Hamesha aapke saath chalta rahe. City Broadband. Zamane se ek kadam aage. દર્શક મિત્રો, બ્રેક પછી આપનું સ્વાગત છે કાર્યક્રમ આજના અતિથિમાં. અને આજના અતિથિમાં અમારા અતિથિ છે સોલિડ વેસ્ટ કમિટીના ચેરમેન વલ્લભભાઈ. વલ્લભભાઈ, બ્રેક પહેલા વાત ચાલતી હતી તે પ્રમાણે આપે ચિંતા જાહેર કરીને આપનું થોડુંક ઈચ્છા પણ બતાવી કે પૂર્વ વિસ્તારમાં હજી આટલા કામો કરવાના બાકી છે અને પૂર્વ વિસ્તારની પ્રજા આ વસ્તુ માગી પણ રહી છે. સોલિડ વેસ્ટની વાત ઉપર પાછા આવીએ. સુરત શહેરમાં જેમણે પૂરની પરિસ્થિતિ ઉદ્ભવી હતી તેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ પણ સુરત મોકલવામાં આવ્યો હતો. કેવી રીતે એ કામગીરી? સુરતની અંદર કોર્પોરેશન દ્વારા ડેપ્યુટી મેયર દિનેશભાઈ મકવાણા અને મારી આગેવાની નીચે કોર્પોરેશનના 700 જેટલા કર્મચારીઓ સુરત મદદરૂપ માટે મોકલવામાં આવેલા. ત્યાંના લોકોને અનુરૂપ થઈ અને એ લોકો જે જે પ્રમાણે કામગીરી સોંપતા તેમાં એન્જિનિયરિંગનો સ્ટાફ હતો, સફાઈ કામદારો હતા, ઇલેક્ટ્રિક સ્ટાફ હતો, ડૉક્ટર્સ હતા, ફાયર બ્રિગેડના જવાનો હતા, બીજા કેટલાક વાહનો આપણા હતા, જેના દ્વારા સુરતના અધિકારીઓ સાથે રહી અને એ લોકો જે જે વિસ્તારો અમને સોંપવામાં આવતા હતા એ વિસ્તારની અમે કામગીરી કરતા હતા. પહેલા દિવસે અમને લોકોને લોકોએ રાંદેર 18 જણ એ વિસ્તારની અંદર 150 એનિમલ મરેલા ઢોરો ઉપાડવા માટેની કામગીરી અમદાવાદ કોર્પોરેશનના સ્ટાફને સોંપેલી. પહેલા જ દિવસે 78 જેટલા ડેડ એનિમલ અમદાવાદ કોર્પોરેશનના આજ કામ કર્મચારીઓએ એનો નિકાલ કરેલો. વલ્લભભાઈ, એક પ્રશ્ન પૂછવાનું મન થાય કે અમદાવાદ શહેરમાંથી 700 કર્મચારીઓ સુરત ગયા અને આપ ચેરમેન તરીકે આપ એમના વખાણ કર્યો છે, ખૂબ જ સરસ કામ કર્યું, પરંતુ અમદાવાદ શહેરમાં આજ કર્મચારીઓ દ્વારા કામચોરી થતી હોય છે એવો આક્ષેપ થાય છે. એટલે એમને અમદાવાદ શહેરની બહાર જાય તો કામ સારું કરતા હોય જેવું છે કઈ? એ તો બહાર લોકો જોયો ને યાર, બહાર સુરતના લોકોએ જોયું, સુરત કોર્પોરેશન અધિકારી પણ આપણે ત્યાં કર્યું જ હશે. વલ્લભભાઈ, હું ના નથી પાડતો, પણ અમદાવાદ શહેરમાં એ લોકો દ્વારા રોજ કરે છે ને, દેખાતું નથી, રોજ કરે છે. ડોર ટુ ડોર કચરો ઉપાડવા માટેની જે એક શરૂ કર્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને આપના ડિપાર્ટમેન્ટ દ્વારા, એ યોજના શું છે એના વિશેની માહિતી આપશો દર્શકોને? ડોર ટુ ડોર યોજના એ ડેલી કલેક્શન માટેની યોજના છે. એના માટે અમદાવાદ શહેરની અંદર 800 જેટલી RWO સંસ્થા, રેસિડેન્ટ વેલફેર એસોસિએશનને કામગીરી સોંપવામાં આવી છે. 500 થી 2000 સુધીના મકાનો એક સંસ્થાને આપણે આપેલા છે. એ સંસ્થાના લોકોને, મિત્રોને 2 પેડલ રિક્ષાઓ આપેલી છે. 500 મકાન એક પેડલ રિક્ષા, એ પેડલ રિક્ષા લાવવા માટેની કોર્પોરેશન એમને ગ્રાન્ટ પણ આપેલી છે અને એમના એમને નક્કી કરેલા વિસ્તારોની અંદર
ડે ટુ ડે રોજ સવારે એમને વિસ્તારમાં જવાનું, બેલ મારવાનો અને કચરો માગવાનો, અને લોકો એમના ઘરે જે કંઈ વાસણમાં કચરો રાખતા હોય એ આવીને પેડલ રિક્ષામાં નાખે અને એ પેડલ રિક્ષા આ કચરો અમારે લોખંડના કન્ટેનર સુધી વસ્તુ કરવાની કામગીરી ડોર ટુ ડોર આ લોકો કરે છે. અમદાવાદના કેટલા વોર્ડમાં અત્યારે આ પ્રક્રિયા ચાલુ છે? 43 થી 43 વોર્ડમાં અને લગભગ બધી સોસાયટીમાં, તમામ 100% ઘરોમાં અને ચાલીઓમાં. કેટલા કર્મચારીઓ આના માટે હશે? 800 જેટલા RW છે, આ પ્રાઇવેટ સંસ્થાઓને કામગીરી આપેલી છે, એમને કોન્ટ્રાક્ટ આપેલો છે ને, એ લોકો કામ કરાવતા હોય છે, બધા નોર્મ્સ નક્કી કરેલા છે અને ખાસ પહેલી પ્રાયોરિટી એમાં વાલ્મીકી સમાજના. વલ્લભભાઈ, મારે ખાસ પૂછવું છે કે આપે અમદાવાદ શહેરના શહેરીજનો કે જે લોકો ઘરમાં રહે છે, અમદાવાદ શહેરમાં રહે છે, એમના માટે તો આપે બધી જ બનાવી છે. ખાસ કરીને પ્રોબ્લેમ જે આવે છે ઔદ્યોગિક જે પણ વસાહત છે, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે, ત્યાં સોલિડ વેસ્ટ ઘણો બધો ડિસ્ટર્બ કરતો હોય છે આજુબાજુની ફેક્ટરીવાળાને, એના માટેની કોઈ યોજના આપની? ઔદ્યોગિક માટે તમે જે વાત કરી, ઔદ્યોગિકની અંદર એની પૂરી વ્યવસ્થા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને કરેલી છે. ખાસ નરોડા GIDC ની વાત કરું તમને તો, એમનું જે કેમિકલવાળું પાણી નીકળે છે એના માટે પણ એમને એક NEPL ટ્રીટમેન્ટ પ્લાન્ટ સરકારના સહયોગથી નરોડા GIDમાં નાખી દીધેલો છે. પછી એમનો જે તમામ કેમિકલ ફેક્ટરીઓ જે સોલિડ વેસ્ટ કચરો નીકળે છે એના માટે ઓર્ડર પાસે એ લોકો એક લેન્ડફિલ સાઇટ બનાવી છે અને એ એક ઐતિહાસિક સાઇટ છે. એની પર એક સરસ મજાનો ગાર્ડન બનેલો છે. અત્યારે હાલ એ કોઈ પણ જાતના એવા કોઈ પ્રોબ્લેમો નથી જે આપણા ગુજરાત સરકારના પોલ્યુશન બોર્ડના નિયમોને આધીન આ લેન્ડફિલ સાઇટ બનાવવામાં આવેલી છે. ક્યારેક આપે તો આપના બહુ વખાણ કરી દીધા આપણા ડિપાર્ટમેન્ટના, કે અમારું ડિપાર્ટમેન્ટ આ કામ કરે છે, ઘણું સારું કામ કરે છે. એટલે આપ કહેવા માગો છો, આપે કીધું તે પ્રમાણે, કે લોકો હજી જાગૃત થવાની જરૂર છે, કચરો એમને કઈ રીતે પ્રોપર જગ્યાએ નાખવો, અને એ લોકોની ભૂલના કારણે આપનું ડિપાર્ટમેન્ટ હર વખત બદનામ થતું રહે છે, એવું લાગે છે આપને ક્યારે? ચોક્કસ તમને એક વાત કહીશું કે સવારે અમારો સફાઈ કામદાર 8 વાગે કોઈ પણ બીટ ઉપર, ધારો કે બજાર છે, બજારમાં સફાઈ કરવા માટે જાય છે, તો 8 થી 10 દરમિયાનમાં એની સફાઈ લગભગ સવારની પૂરી થઈ જાય. આપણા મિત્રો 10 વાગે દુકાન ખોલે અને પછી કચરો બહાર નાખવાથી આપણે લોકો ટેવાયેલા છે બધા, જેથી કરીને પછી જ્યારે કોઈ માણસ બજારમાં નીકળે તો કોઈ કચરો રોડ ઉપર પડેલો છે. વાસ્તવિકતામાં જ્યારે કોઈ માણસે સવારમાં ઉઠી અને 9 વાગે જો આનું ચેકિંગ સુપરવિઝન કરે તો સફાઈ કામદારે કામગીરી કરેલી હોય છે. પણ આપ તો સત્તામાં છો અને આના માટે દંડની પણ વ્યવસ્થા કરી શકાય અને સ્ટ્રિક્ટ પણ બની શકાય. આપ ધારો તો રાજ્ય સરકારમાં પણ આપ રજૂઆત કરી અને એને પનિશમેન્ટ પણ આપી શકો છો. એ પણ ચોક્કસ સાચી વાત છે અને એ દિશામાં કોર્પોરેશન આગળ વધી રહ્યું છે. આના માટે પણ વચ્ચે સ્કોડો બનાવવામાં આવેલી અને આપણે કોર્પોરેશન દ્વારા એનો દંડ પણ પેનલ્ટી વસૂલ કરતા હતા લોકો પાસે. જે અમુક વેપારી વર્ગ છે, ખાસ કરીને ફ્રૂટના વેપારી, કે એવા જગ્યાએ કાલુપુર ચોખા બજાર પાસે, ત્યાં કોઈને દંડ થતો નથી, નજર સામે જ લોકો કચરો ફેંકતા હોય છે, તો સાઠગાંઠ હોવાનો આક્ષેપ મેક્સિમમ થતો રહે છે. એવું નથી, તે લોકોને કોઈ દંડ નથી કરતા, ને કોઈ ઘરવાળો કદાચ કચરો ફેંકે તો એને દંડ. દંડ આપણે ઘરવાળાને તો કરતા જ નથી, પહેલી વાત તમને કહું. નહીં, પણ કરવામાં આવે તો કદાચ બિચારો નાનો માણસ ફસાય. દુકાનદારો, વેપારીઓ, નાની ફેક્ટરીઓ વાળા જે લોકો બહાર ખર્ચો ને આવા લોકોને દંડ થયો છે, રેસિડેન્ટ વાળાને કોઈને દંડ નથી. કેટલા લોકોને અત્યાર સુધી દંડાયા છે એ એક્ઝેક્ટ મારી પાસે આંકડો નથી, પણ એની ચોક્કસ ફિગર નથી. પણ આવું હોવું જોઈએ ખરું, આના માટે સ્ટ્રિક્ટ થવું જોઈએ, આપ માનો છો? ચોક્કસ આવું હોવું જોઈએ, લોકોમાં અવેરનેસ હોવી જોઈએ, કચરો ગમે ત્યાં ના ફેંકાય, અને આપણે આ જાગૃતિ લાવીશું તો જ આ શહેર ચોખ્ખું રહેશે. અમદાવાદ શહેરના નગરજનોને એક સોલિડ વેસ્ટના ચેરમેન તરીકે આપ શું મેસેજ આપવા માંગો છો, શું સહકાર માંગી રહ્યા છો એમની પાસેથી? સૌ નગરજનો પાસે એટલો જ સહકાર માગું છું કે આપણે આપણું ઘર, આપણું આંગણું અને આપણી સોસાયટીને આપણે ચાલી, આપણે આટલું ચોખ્ખું રાખીએ અને નિયત કરેલી જગ્યા પર કચરો રાખીએ તો સમગ્ર શહેર ચોખ્ખું થઈ જશે. થેન્ક યુ વેરી મચ વલ્લભભાઈ. તો દર્શક મિત્રો, આ હતી મુલાકાત વલ્લભભાઈ પટેલ, સોલિડ વેસ્ટ કમિટીના ચેરમેન શ્રી. તેમણે જણાવ્યું તે પ્રમાણે તે આશા રાખી રહ્યા છે, સહકાર માગી રહ્યા છે નગરજનો પાસે, કે આપ આપનું ઘર, આંગણું, આપની ચાલી, આપની સોસાયટી ચોખ્ખી રાખો તો જરૂરથી અમદાવાદ એ ચોખ્ખું શહેર બનશે. જો મારું આંગણું ચોખ્ખું તો મારું શહેર ચોખ્ખું. આશા રાખીએ
કે એમને માગેલ સહકારને આપ અને અમે બધા એને ફોલો કરીશું. દર્શક મિત્રો, આજના અતિથિ કાર્યક્રમ આપને કેવો લાગ્યો તો એમને જરૂરથી લખી મોકલાવો. અમારું સરનામું છે આજના અતિથિ સિટી ન્યૂઝ, સી 202 સહજાનંદ કોમ્પ્લેક્સ, સ્વામિનારાયણ મંદિર સામે, શાહીબાગ. તો ચાલો ફરી મળીશું આવતીકાલે એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી મને અને વલ્લભભાઈને રજા આપશો. નમસ્કાર.